સુરતના ઉધના પાસે નાગસેનગરમાં રહેતા 17 વર્ષના 12મા ધોરણનો અભ્યાસ કરતા રોહિત પર બેન સાથે પ્રેમ સંબંધની શંકામાં મુકેશ નામના 18 વર્ષના કિશોરે ચપ્પુના ગા મારી ભાગી ગયો હતો. આ અંગે ટ્યુશનના સ્થળે આજુબાજુ વાળાઓએ જોતા રોહિતને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં મોડી રાતે તેનું મૃત્યુ થયું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઉધના પાસે આવેલા નાગસેનગરમાં રોહિત દશરથ બાવીસકર નામનો યુવાન ધોરણ 12માં અભ્યાસ કરે છે. તે વિષ્ણુનગર એક પાસે 12મા ધોરણના ટ્યુશનમાં જતો હતો. શુક્રવારે તે ટ્યુશનથી છૂટ્યો ત્યારે મુકેશ પીપળે નામના 18 થી 19 વર્ષના યુવાને માથા અને પેટમાં ચપ્પુના ઘા મારી ભાગી ગયો હતો. રોહિતને ઢળી પડેલો જોતા આજુબાજુના લોકો દોડી આવ્યા, તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં મોડી રાતે તેનું મૃત્યુ થયું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મુકેશને રોહિત પર બેન સાથે અફેર હોવાનો વહેમ હતો, આથી રોહિતને પાઠ ભણાવવા માટે તેના પર નજર રાખતો હતો. આ દરમિયાન શુક્રવારે રાત્રે તે વિષ્ણુનગર સોસાયટીના વિભાગ નંબર 1ના ગેટ પાસેથી પસાર થયો હતો, ત્યારે મોકો જોઈ મુકેશે તેની સાથે બોલચાલ શરૂ કરી હતી. ત્યારબાદ અચાનક ચપ્પુ કાઢી રોહિત પર માથાના અને પેટમાં ચપ્પુના ઘા ઝીક્યા હતા, જેના કારણે રોહિત લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો. તેને ઢળી પડતા જોતા આજુબાજુના લોકો આવ્યા અને સિવિલ હોસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો, જ્યાં મોડી રાતે તેનું મૃત્યુ થયું હતું. આ અંગે ઉધના પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાય છે અને આ તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. શું કારણ છે મોતનું? એ કારણ વધવાનું કામ તો પોલીસ નું હતું, બરાબર છે. જે અમને ખબર છે, કાલે મારો ભાઈ ટ્યુશન ના ટાઈમ પર નીકળેલો હતો ઘેર થી 8:30 વાગે, એનો ઘેર આવવાનો ટાઈમ છે. એ આવ્યો નથી, એનો ફ્રેન્ડ આવ્યો ઘેર કહેવા માટે કે માસી રોહિત ને આમ કઈ થયું છે. એને પણ ખબર નહી હતી. એ લોકો જાગ્યા ત્યારે એ લોકોને ખબર પડી કે ચાકુ થી કઈ આવું વાર થયું છે. તો જેને કર્યું છે એને એકલો જ નથી, એની પાછળ એની ગેંગ પણ છે, એટલે 4-5 જણાની ગેંગ છે આવી. એનામાંથી એક જણાનું નામ આવ્યું છે કે મુકેશ કરીને છોકરો છે. તો આટલું બધું તમે બહુ ઘણી વાર ઇન્ટરવ્યુ આપીને તમારા લોકોને કહી દીધું. મેં લાસ્ટ વાર કહું છું, મારે સીપી સાહેબ સાથે જ વાત કરવી છે અને એમની સામે જ મારે કહેવું છે અને એમની સાથે જ મારે આ કેસ પણ સોલ્વ કરવું છે. કે આજના 24 કલાકમાં મારા ભાઈને ન્યાય મળવો જ જોઈએ, ત્યારે જ અમારા ડેડ બોડી ઘેર લઈ જવાના. અને એ તો તમારું ઉધવાનું કામ છે ને, અમને ખબર છે અમારા છોકરાની કઈ ગલતી હતી નહીં. છોકરા એ તમારો વિસ્તારનો છે, છોકરા તમે ઓળખો છો? એ તો છોકરો એ અમારા વિસ્તારના જ હતા, પણ આટલું બધું અમારે કહેવાનું કામ જ નથી. અમારે ખબર છે અમારો છોકરો સારો હતો, એની કઈ કમ્પ્લેન્ટ તમે લોકો કહેતા પણ નથી તમે લોકોને, પણ અમને ખબર છે અમારા છોકરાએ કઈ ગલતી હતી નહીં. શું કારણ હતું એ ઓળખવાનું કામ પોલીસ લોકોનું છે. હવે સીપી સાહેબ ને બોલાવો લાસ્ટ વોર ની. હવે તમને ધમકી હા સમજો કે પછી ચેતવણી સમજો, મારે સીપી સાહેબ સાથે જ વાત કરવી છે. એમની સાથે વાત કરીશું, 24 કલાકમાં મારા ભાઈને ન્યાય મેળવીશું, ત્યારે જેને ડેડ બોડી ઘેર લઈને જશું. અને એની સાથે જેને કર્યું છે ને, એ 5-6 જણા છે કે એકલો છે એ મારે ખબર નથી. એ ઓદવાનું કામ એ સીપી સાહેબ નું પોલીસ લોકોનું છે. એની ડેડ બોડી પણ મારા ભાઈને હાથે જ લઈને ઘેરશો. ઉધના પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો દાખલ થયેલો છે, જેમાં કામના જે ફરિયાદી શ્રી છે એમના જે પુત્રને આ કામના જે તોમતદાર છે એની બહેન સાથે પ્રેમ સંબંધ હોય એની શંકા રાખીને આ કામના જે તોમતદાર છે એમનો ફરિયાદીનો પુત્ર ગઈકાલે ટ્યુશન ક્લાસીસમાં ગયેલો હતો. એ દરમિયાન ટ્યુશન ક્લાસીસમાંથી નીચે ઉતરતા શ્રીજી એન્જિનિયરિંગ સામે આવતા આ કામના તોમતદારે તેના માથાના ભાગે, છાતીના ભાગે તથા એના મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઇજાઓ કરી અને મોત નિપજાવેલો હોય એ બાબતે ગુનો દાખલ થયેલો છે અને ઉધના પોલીસ આ ગુનાની હાલમાં તપાસ ચલાવી રહી છે. હત્યા પાછળનું પાળણ પ્રેમ સંબંધના કારણે હત્યા કરેલ છે. કેમેરામેન મુકેશ ગુરવ સાથે સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.